લોકસભામાં રજૂ થયેલા શ્વેતપત્ર પર ચર્ચા કરાઈ હતી તો સુરતમાં સી આર પાટીલે કહ્યું કે 2004 થી 2014 સુધી દેશની આર્થિક સ્થિતિ ખરાબ હતી, હવે દેશ તમામ મોરચે પ્રગતિના રસ્તે છે. સુરતમાં લોકસભાની ચૂંટણી પહેલા હવે ધીરે ધીરે રાજકારણ ગરમાઈ રહ્યું છે. મોદી સરકાર દ્વારા લોકોની વચ્ચે મત માંગવા જતા પહેલા તમામ પ્રકારના મૂળની તૈયારી કરી લીધી છે. લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરીને વિરોધ પક્ષ ઉપર ફરી એક વખત સરકારે નિશાન તાક્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જે શ્વેતપત્ર રજૂ કર્યું હતું તેમાં 2004 થી 2014 સુધીમાં યુપીએના શાસનમાં દેશની સ્થિતિ નિરાશાજનક હતી. શ્વેતપત્રમાં દેશની બેંકોની સ્થિતિ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું હતું. દેશ જે રીતે દેવા નીચે દબાવાતો હતો, જીડીપીમાં પણ ઘટાડો થયો હતો અને સાથે સાથે લોકોની આવક પણ ઓછી થઈ રહી હતી. દિશાવિહીન યુપીએ સરકારના શાસનને કારણે દેશમાં આર્થિક સંકટ ઊભું થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં એનડીએ સરકારે દેશને ધીરે ધીરે બહાર લાવી છે. કોંગ્રેસ સરકારે 2014 સુધી કુલ વીજ ઉત્પાદન 85.1% હતો, ત્યારે મોદી સરકારમાં જે યુનિટો છે એનો 100% ઉત્પાદન શરૂ કરી શક્યા છે. એટલા માટે જે આપણી પાસે અવેલેબલ વ્યવસ્થા છે એનો સંપૂર્ણ ફાયદો લેવાનો પ્રયત્ન એ મોદી સાહેબના સમયમાં સફળતાપૂર્વક થયો છે. એના જ કારણે આ દેશમાં વધેલી જરૂરિયાતને પણ પૂર્ણ કરી શક્યા છે. આવા અનેક મુદ્દાઓ સાથે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની સરકાર એનડીએ સરકારમાં જે કામ થયા છે આખા દેશમાં એ વિદિત છે. પણ એની મહત્ત્વની વાત એ કહે છે કે 2080માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી આ દિન સુધીમાં જેટલા પણ વચનો મેનિફેસ્ટોમાં આપવામાં આવ્યા હતા એ રામ મંદિર હોઈ શકે, 370ની કલમ હોઈ શકે, આવા દરેક આ મુદ્દાઓને આવરી લઈને એને પૂર્ણ કરવામાં મોદી સાહેબે સફળતાપૂર્વક એ કામો પૂર્ણ કર્યા છે. સાથે સાથે આપણે જે જોઈ રહ્યા છીએ કે સર્વાંગી વિકાસની વાત કરી, એમાં દેશમાં જ્ઞાતિના ભાગલા પડવાને બદલે એમણે મહિલા, યુવા, કિસાન અને ગરીબ આ ચાર ભાગ કરીને ચારોને પોતેને સક્ષમ કરવા માટે એમણે સંકલ્પ કરીને આગળ વધી રહ્યા છે. મોદી સાહેબના સમયની અંદર જે નિર્માણ થયા રોડથી માંડીને અલગ અલગ જે જરૂરિયાતો હતી એ પૂર્ણ થઈ એ કદાચ અકલ્પનીય છે કે જેની કલ્પના કે માંગણી પણ આ દેશના લોકોએ કરી નહોતી, આવી કદાચ એવો વિચાર પણ એમના મનમાં નહોતો આવ્યો. એટલું કામ મોદી સાહેબે અલગ અલગ સેક્ટરની અંદર કર્યું છે. ગઈકાલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એક રેકોર્ડ કર્યો. પહેલો રેકોર્ડ એમને કર્યો તો ગુજરાતમાં એક પણ લોકસભાના સભ્યની જાહેરાત કર્યા વગર, ઉમેદવાર નક્કી કર્યા વગર 26 સીટ ઉપર મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું અને એ પણ આખા દેશમાં એકમાત્ર ગુજરાત છે કે જેણે આ કામ કર્યું. ગઈકાલે આપણે જોયું હશે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દિલ્હીથી જોડાયા કે વર્ચ્યુઅલ જોડાયા, બનાસકાંઠા સાથે જોડાયા અને આખા ગુજરાતમાં બાકીની 182 સીટ ઉપરથી દરેક સીટ ઉપર 5,000 થી 8,000 લોકો એ કાર્યક્રમમાં જોડાયા. એટલે કોઈ પણ આખા દેશ દુનિયાના કોઈ પણ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિએ આ દિન સુધી વર્ચ્યુઅલ મિટિંગમાં 10 લાખ લોકો એક રાજ્યમાં જોડાય એના માટે ગુજરાત પહેલું રાજ્ય છે અને મોદી સાહેબને આ જસ જાય છે કે એમને સાંભળવા માટે 10 લાખ લોકો વર્ચ્યુઅલ જોડાય છે. આ એમની લોકપ્રિયતાની નિશાની છે. હું એવું માનું છું કે જે ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતાથી એના કરતાં પણ વધારે લોકપ્રિયતા મોદી સાહેબે મેળવી છે અને કામ કરીને મેળવી છે, લોકોના અપેક્ષાઓ પૂર્ણ કરીને મેળવી છે અને એ જ રીતે એમણે આ 10 વર્ષનો શાસનકાળ પૂર્ણ કરીને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનવા તરફ જઈ રહ્યા છે. અમે એમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ અને આપ સૌના માધ્યમથી જે રસ્તાબેન અને મેં જે કહ્યું છે શ્વેતપત્રની વાતો એ લોકો સુધી પહોંચે એના માટે આપના માધ્યમ અમારા માટે ઉપયોગમાં આવે એવી અપેક્ષા પણ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. 11,11,111 કરોડનું જે રીઝનથી એમણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે બજેટ ફાળવું છે તે જીડીપીના 3.4% છે અને યુપીએ સરકાર દરમિયાન આ નાણાકીય વર્ષમાં 14માં ખર્ચમાં ફાળવેલી રકમનામાં 2,57,000 કરોડની સરખામણીમાં 2,57,000 ને એની સામે 11,11,111 કરોડ એ તમે જોઈ શકો કે કેટલો મોટો ચાર ગણા વધારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ.
અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની અંદર અનેક રોજગાર પેદા થાય, અનેક લોકોને તક મળે અને એની સાથે સાથે એનો જે આર્થિક વિકાસ થાય વિસ્તારનો, આપણે તો એના માટે સંકલ્પ જ છે કે અહીંયા સુરતની અંદર મલ્ટી મોડેલ હબ રેલવે સ્ટેશન હોય, આપણે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આપણે ત્યાંથી જવાનો હોય, આ બધા જ પ્રોજેક્ટો જે મોટા પ્રોજેક્ટો છે એના ફાળવણી માટે સરકાર ખૂબ કટિબદ્ધ છે. એટલે આમ બાકીની બધી માહિતીઓ તમને આ ડિટેલમાં રેલવેની માહિતી, ટેક્સટાઇલની માહિતી અને સરકારની યોજનાઓની માહિતી હું આપી દઈશ કે પહેલાં કેટલા કિલોમીટરની ગતિથી કામ ચાલતું હતું, કેટલા સ્ટેશનોને આપણે લગભગ 1365 જેટલા સ્ટેશનોને મલ્ટી મોડલ હબ તરીકે એટલે આદર્શ અમૃત ભારત સ્ટેશન તરીકે વિકસાવીને સરકારે ખૂબ જ એની અંદર જે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. નરેન્દ્ર મોદીજીની સરકારની અંદર મોદીજી હંમેશા પોતે જે કાર્યક્રમો કરે છે એમાં વિશાળ વિઝન, ખૂબ મોટા સંકલ્પો અને સંકલ્પો સમયસર પૂરા થાય એના પોતાના દરેક મંત્રાલયોની સાથે એમને માર્ગદર્શન આપીને જે પ્રયત્ન કરી રહ્યા છે અને એનો સૌથી મોટો સફળતા જો મળી હોય તો એ અમને મોદી ગેરંટીની વિકસિત ભારતની સંકલ્પ યાત્રા દરમિયાન. ગઈકાલે જ અમારું સત્ર પૂરું થયું. અમે ખૂબ નસીબદાર છીએ કે જૂનું સંસદ ભવન, નવું સંસદ ભવન, આની એક ભવ્યતા, ખૂબ રામ મંદિરનું નિર્માણ, એના ધારવાની એની ચર્ચા, એટલે સરકારના ગઈકાલના જે અંતિમની અંદર જે એક વિશેષ સત્ર બોલાવીને પણ જે સરકારે જે અભિનંદન ઠરાવ આપ્યો મોદી સરકારને, અને એમાંથી લગભગ જે નવા સંસદની અંદર નારી શક્તિ વંદન બિલ જે રજૂ કરવામાં આવ્યું તે અમારા સૌ માટે એક ધન્યભાગની ઘડી છે અને એના સાક્ષી બનવાની સાથે અનેક એવા કાર્યક્રમોના અમે સાક્ષી બન્યા કે એમાં જે લગભગ આપણે ત્યાં જે નવી ગૃહ ખાતા દ્વારા માનીય અમિતભાઈ શાહ દ્વારા જે નીતિમાં બદલાવ લાવવામાં આવ્યો, કાલે પણ સીઆરભાઈની વધારે એમાં ઉલ્લેખ વિશેષમાં વાત કરશે કે આપણને કાયદા કાનૂનની અંદર વર્ષો જૂના જે અંગ્રેજોના કાયદા છે એને બદલીને કેટલા કાયદાઓ બદલવામાં આવ્યા. એટલે 17મી લોકસભા દરમિયાન જે રાજ્યસભા અને લોકસભાનું ટીવી અલગ ચાલતું હતું તેને અલગ સંસદ ટીવી તરીકે એની રજૂઆત કરવામાં આવી. અમારા સૌનો કોરોના કાળની અંદર અમારા સૌની ગ્રાન્ટ, અમારા સૌના પગાર એ બધા સંમિલિત કરીને કેન્ટીનની સબસિડી રદ કરી, ખૂબ મોટી ઘટના બની. આ બધી વાતો કાલે નરેન્દ્રભાઈની આપણે સ્વમુખે પણ સાંભળી કે જ્યારે એમણે પોતે સંસદની અંદર અધ્યક્ષશ્રીના જે ધન્યવાદ પ્રસ્તાવ હતા તેની અંદર ટ્રિપલ તલાકનો કાયદો રદ કરવાનો હોય કે છેલ્લા 5 વર્ષમાં કેટલા લગભગ આખા સંસદની અંદર જે પ્રોડક્ટિવિટીની વાત થાય તે 97% પ્રોડક્ટિવિટી, અને સંસદનું સત્ર ચાલુ થાય ત્યારે વિરોધ પક્ષના અનેક વિરોધ હોવા છતાં પણ એમણે જે કામ કરવાની ગતિ, કેટલા બિલો પાસ કર્યા, લગભગ 4,663 સવાલ પૂછવામાં આવ્યા, અડધાના મૌખિક અને અડધાના લેખિત જવાબ, એના દ્વારા પણ સરકાર એનું પોતાનું વિઝન, પોતાનું ગતિ એ આગળ લોકો સુધી કરે છે. દરેક મંત્રીઓ દ્વારા 534 ભાષણો આવવામાં આવ્યા, 193ના નિયમ અનુસાર જે ગઈકાલે પણ 193ની ચર્ચા થઈ રામ મંદિરની, તો એવી 12 ચર્ચાઓ કરવામાં આવી. એટલે જે રાષ્ટ્રપતિ મુર્મુજીએ જે પોતે સરકારનું વિઝન રજૂ કર્યું એ વિઝનનું પરિણામ જો તમે જોયું હોય, અને તેના પહેલાં 26 જાન્યુઆરીની પરેડ એક નારી શક્તિ વંદનની બિલની રજૂઆતની સાથે સાથે પહેલી વખત એવી પરેડ થઈ કે જેની અંદર 70% મહિલાઓએ પોતાનું યોગદાન આપ્યું, એ થલ સેના હોય, નૌસેના સેના હોય કે આપણી દરેક વાયુસેના હોય, એની અંદર એ લોકોનું પોતાનું યોગદાન, એના ટેબલો અને જે સંશોધન એટલે કે જે આપણા ચંદ્રયાન અને જે સફળતા મળી છે એની અંદર સાયન્ટિસ્ટની અંદર પણ જે મહિલાઓનું યોગદાન છે, એટલે ફક્ત મહિલાઓ પોતે સશક્તિકરણ થાય એટલું નહીં પણ મહિલા નેતૃત્વ પણ લે એને આધારિત બજેટની અંદર રજૂઆતો, સરકારના વિચારો, એમનો સપોર્ટ, આના લીધે સંસદનું સત્ર ખૂબ જ ફ્રુટફુલ રહ્યું અને બજેટના અંતરિમ બજેટ જે કહેવાય એની સાથે સાથે એમણે કરેલા કામોની મોદી ગેરંટી સાથે અમે સરકાર 3ની અંદર જ્યારે આગળ વધવાના છે ત્યારે તમારા સૌને સરસ મજાની અમારી આ વાતો લોકો સુધી પહોંચાડવાના આ મીડિયા પણ માધ્યમ બને એવી વિનંતી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.